હે ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ. આ વિડીયોમાં આપણે વિજ્ઞાનના કેટલાક અતિ મહત્વના પ્રશ્નો જોવાના છે, જેનો અહીં ભાગ 16 છે. આ સિવાય 1 થી 15 ભાગ અપલોડ થઈ ચૂક્યા છે. જો આપે જોવાનું ચૂકી ગયા હોય તો અહીં ઉપર દેખાતા આઈ બટન ઉપર ક્લિક કરીને એ જોઈ શકો છો. આ સિવાય અન્ય સબ્જેક્ટના લાઈક કોમ્પ્યુટર છે, જાહેર વહીવટ છે, બંધારણ છે, ઓકે, બીજા બધા ઘણા વિડીયોઝ અપલોડ થયેલા છે. જો આપ એ જોવાનું ચૂકી ગયા હોય તો ચોક્કસથી અમારી પ્લેલિસ્ટની મુલાકાત લઈને એ દરેક વિડીયો જોઈ શકો છો. આ સિવાય એક રિક્વેસ્ટ છે કે હજુ સુધી જો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌ પ્રથમ એને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં દેખાતા બેલ આઇકોનને ક્લિક કરી લેજો, જેથી જ્યારે પણ નવા વિડીયો અપલોડ કરું કે તરત જ એની નોટિફિકેશન મળી જાય. તો શરૂઆત કરીએ છીએ લેક્ચરની. હું છું પ્રતિક પ્રજાપતિ. જોઈએ આજના ક્વેશ્ચન્સ. સૌ પ્રથમ છે, વોટર ગ્લાસના નામે શું ઓળખાય છે? તો જે સોડિયમ સિલિકેટ છે એને આપણે વોટર ગ્લાસ કહીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે વાયરસ નામ કયા વૈજ્ઞાનિકે આપ્યું હતું? તો બેન્જેરિકે વાયરસ નામ આપ્યું હતું. લીંબોળીના તેલમાં દુર્ગંધ શાના લીધે હોય છે? તો લીંબોળીના તેલમાં રહેલો એનાડિરેક્ટિન, એના કારણે એમાં દુર્ગંધ આવે છે. કયું ઝાડ પર્યાવરણનું મિત્ર, જંતુનાશક, ગર્ભનિરોધક દવા અને સાબુ માટે સસ્તા તેલનો સ્ત્રોત છે? તો એ છે લીમડો. સૂર્યના તાપનું માપન કરવા માટે શેનો ઉપયોગ થાય છે? તો પાયરેગોમીટરનો ઉપયોગ થાય છે, જે સૂર્યના તાપનું માપન કરે છે. સરોવરમાં બાષ્પીભવન રોકવા સપાટી પર શું છાંટવામાં આવે છે? તો સરોવરની અંદર બાષ્પીભવન એટલે કે પાણી વરાળ રૂપે આકાશમાં જવાની જે પ્રોસેસ હોય છે એને આપણે બાષ્પીભવન કહીએ છીએ, અને એને અટકાવવા માટે સિટાઇલ આલ્કોહોલ, ઓકે, એ સપાટી ઉપર નાખવામાં આવે છે, છાંટવામાં આવે છે. દારૂ પીવાથી વ્યક્તિના શરીરના કયા ભાગ પર અસર થાય છે જેથી તે લથડિયા ચાલે છે? તો જે શરીરના અંદર રહેલો સેરિબેલમનો પાર્ટ છે એના ઉપર અસર થાય છે, જેના કારણે વ્યક્તિ છે એ અનસ્ટેબલ થઈ જાય છે. નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ, ધૂમ્રપાન અને કેન્સર વચ્ચે સંબંધ છે એવું સૌ પ્રથમ પ્રતિપાદિત કોણે કર્યું હતું? તો એ હતા રિચાર્ડ ડેલ. આગળ જોઈએ, રિઝર પાઇન શેના માટે ઉપયોગી છે? તો વાના રોગ મટાડવા માટે આનો ઉપયોગ કરવામાં આવે છે. સૂકા કોષમાં ધનધ્રુવ શાનો બનેલો હોય છે? તો એ જસતનો બનેલો હોય છે. નેક્સ્ટ જોઈએ, કઈ બીમારીઓમાં શરીરમાં મેલેલિન ઉત્પન્ન થતું નથી? તો અલ્બિનિઝમમાં આ જે મેલેલિન છે એ ઉત્પન્ન થતું નથી. આગળ વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચનની, કયો અંતઃસ્ત્રાવ પેશાબ દ્વારા પાણીના વ્યયનું નિયંત્રણ રાખી શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખે છે? તો એ અંતઃસ્ત્રાવ આવશે વેસ્ટ્રોપેશિન. આગળ વાત કરીએ, કઈ મસ્તિષ્ક ગ્રંથિ મનુષ્યમાં નિષ્ક્રિય હોય છે પરંતુ દેડકામાં જાગૃત હોય છે અને એટલે જ તેઓ લાંબા સમય સુધી સમાધિમાં રહી શકે છે? તો એ ગ્રંથિ છે પિનિયલ ગ્રંથિ, ઓકે, જેના કારણે દેડકો લાંબો સમય સુધી સમાધિમાં રહે છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ, કઈ ગ્રંથિ લોહીમાં કેલ્શિયમ અને ફોસ્ફેટનું પ્રમાણ જાળવે છે? તો પેરાથાઇરોઇડ ગ્રંથિ છે એ કેલ્શિયમ અને ફોસ્ફેટનું પ્રમાણ જાળવી રાખે છે. કિડનીમાં આવેલી શંકુ આકારની ગ્રંથિને શું કહેવામાં આવે છે? તો કિડનીની વાત થાય તો એમાં એડ્રીનલ ગ્રંથિ આવે છે. કઈ ગ્રંથિ શરીરની કટોકટી સમયની ગ્રંથિ કહેવાય છે? તો એ પણ એડ્રીનલ ગ્રંથિને જ કટોકટીની સમયની ગ્રંથિ કહેવામાં આવે છે. કદમાં શરીરની સૌથી મોટી ગ્રંથિ અને બીજા નંબરની ગ્રંથિ કઈ છે? તો સૌથી મોટીની વાત કરીએ તો યકૃત એ સૌથી મોટી ગ્રંથિ આવે છે, ત્યારબાદ ક્રમશઃ સ્વાદુપિંડ આવે છે. ઓકે, એક્ઝામમાં ડાયરેક્ટ એવો પૂછે કે કદની દ્રષ્ટિએ શરીરની સૌથી મોટી ગ્રંથિ કઈ? તો એ છે યકૃત, અને બીજા નંબરની તો આવશે સ્વાદુપિંડ. આગળ વાત કરીએ, ખોપડીમાં કુલ કેટલી અસ્થિઓ હોય છે? તો કુલ 29 જેટલી અસ્થિઓ હોય છે, જેમાં આપણે એને શોર્ટ આઉટ કરીએ તો મસ્તિષ્કની અંદર 8 હોય છે, ચહેરાની અંદર 14 હોય છે અને કાનમાં 6 અસ્થિઓ હોય છે. આ સિવાય એક હોયડ નામની અસ્થિ પણ હોય છે. ત્યારબાદ જોઈએ કે કરોડરજ્જુમાં કુલ 33 મણકાઓમાંથી ખોપડીમાં સ્થિત પ્રથમ મણકો એને શું કહેવાય? તો પ્રથમ મણકો છે એને એટલાસ વર્ટેબ્રા કહેવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ, શરીરમાં પાંસળીઓની કુલ સંખ્યા? તો 24 પાંસળીઓની સંખ્યા છે. ત્યારબાદ વાત કરીએ કે બંને હાથ પગમાં મળીને માનવ શરીરના કુલ કેટલા હાડકા હોય છે? તો ટોટલ 118 જેટલા હાડકા હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, શસ્ત્રક્રિયા વડે શુક્રવાહિની કે પછી અંડવાહિને કાપીને બાંધી દેવામાં આવે છે જેથી કુટુંબ નિયોજન શક્ય બને છે? આ પદ્ધતિને પુરુષમાં આપણે એને વેસ્કોસ્ટોમી કહીએ છીએ અને જો આ પદ્ધતિ સ્ત્રીઓમાં કરવામાં આવે તો એને ટ્યુબેક્ટોમી કહીએ છીએ. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, ઘણીવાર આમાં કન્ફ્યુઝન થાય છે. તો ખાસ યાદ રાખવાનું છે કે પુરુષમાં જે શસ્ત્રક્રિયા કરવામાં આવે છે એને વેસ્કોસ્ટોમી કહેવાય છે અને ટ્યુબેક્ટોમી એ સ્ત્રીઓમાં જે શસ્ત્રક્રિયા કરવામાં આવે છે એને આપણે કહીએ છીએ. ત્યારબાદ જોઈએ કે એક
કાર્બોહાઈડ્રેટના સંપૂર્ણ દહનથી 4.2 કિલો કેલેરી જેટલી શક્તિ મળે છે. ઓકે, નેક્સ્ટ જોઈએ ગ્લુકોઝ, ગેલેક્ટોઝ અને ક્રુક્ટોઝ કેવા પ્રકારના કાર્બોહાઈડ્રેટ છે? તો એમને મોનોસેકેરાઇડ્સ કાર્બોહાઈડ્રેટ કહેવામાં આવે છે. માલ્ટોઝ, સુક્રોઝ અને લેક્ટોઝ કેવા પ્રકારના કાર્બોહાઈડ્રેટ છે? તો એ ડાયસેકેરાઇડ પ્રકારના કાર્બોહાઈડ્રેટ છે. ઓકે, બંને કન્ફ્યુઝન થઈ શકે એવા છે, તો વિડીયો પોઝ કરીને આ બંને ક્વેશ્ચન એકવાર ફરીથી ધ્યાનથી વાંચી લેવા. ત્યારબાદ વાત કરીએ સ્ટાર્ચ, ગ્લાયકોઝન, ગ્લુકોઝ અને કાઇટિન એ ખાલી જગ્યા પ્રકારના કાર્બોદિત પદાર્થો છે, તો એ પોલીસેકેરાઇડ પ્રકારના કાર્બોદિત પદાર્થો છે. પ્રોટીન શબ્દનો સૌ પ્રથમ પ્રયોગ ખાલી જગ્યાએ કર્યો હતો તો જે બર્જેલિયસ નામના એક સાયન્ટિસ્ટ હતા એમને પ્રોટીન શબ્દનો સૌ પ્રથમ વાર પ્રયોગ કર્યો હતો. ત્યારબાદ મંદ બુદ્ધિ અને નાની ઉંમરમાં વાળ સફેદ સાથે કયું વિટામિન સંકળાયેલું છે? તો એ આવશે વિટામિન B3. ઓકે, અને આના કારણે નાની ઉંમરમાં વાળ લોકોના વાળ સફેદ થવાનું ચાલુ થઈ જાય છે. એનિમિયા માટે જવાબદાર વિટામિન ખાલી જગ્યા છે, તો એનિમિયા માટે B12 જવાબદાર વિટામિન છે. વિટામિન ડીની ઉણપથી બાળકમાં સુક્તાન થાય તો વયસ્કોમાં શું થાય? તો જો કોઈ વિટામિન ડીની ઉણપ હોય તો નાનું બાળક હોય તો એને સુક્તાન નામનો રોગ થાય છે, પરંતુ જો કોઈ વયસ્ક ઉંમરનું વ્યક્તિ હોય અને એનામાં વિટામિન ડીની ખામી હોય તો એને ઓસ્ટિયોમલેસિયા આ પ્રકારનો રોગ થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે ચામડીના સ્તર નીચે આવેલા કયા સ્તર પર સૂર્યપ્રકાશની અસર થવાથી વિટામિન ડી શરીરમાં સંશ્લેષિત થાય છે? તો એ છે હાઇડ્રોકોલેસ્ટ્રોલ. ઓકે, આના કારણે ચામડીના સ્તરની નીચે આવેલું હોય છે આ સ્તર, અને જે સૂર્યપ્રકાશની અસર થવાથી એમાં વિટામિન ડી બનવાની શરૂઆત થાય છે. ઓકે, તો આપણું જે બોડી છે એ કંઈ ડાયરેક્ટ વિટામિન ડી ઉત્પન્ન કરતું નથી, ઇટ મીન્સ કે કોઈ ફળ કે એ કશું ખાવાથી આપણી બોડીમાં વિટામિન ડી પેદા થતું નથી. ઓકે, જ્યારે આપણી બોડી ઉપર સૂર્યપ્રકાશ પડે છે, આપણે અત્યાર સુધી ભણ્યા છીએ કે વિટામિન ડી એનો મુખ્ય સ્ત્રોત શું છે? તો કે સૂર્યપ્રકાશ. એટલા માટે નાના બાળકને સૂર્યપ્રકાશમાં રાખવામાં આવે છે. ઓકે, તો આપણે કહીએ છીએ કે ડાયરેક્ટ વિટામિન ડી મળશે, પરંતુ એવું હોતું નથી કે જ્યારે સૂર્યપ્રકાશ આપણી બોડી ઉપર પડે છે તો બોડીની અંદર ચામડીના સ્તરની નીચે ભાગમાં એક સ્તર આવેલું હોય છે હાઇડ્રોક્લોરેસ્ટ્રોલ. ઓકે, એની સાથે આ જે સૂર્યપ્રકાશ છે એ પ્રક્રિયા કરીને વિટામિન ડી ઉત્પન્ન કરે છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ કે રક્તકણો અને વિટામિન B12 ના સંશ્લેષણ માટે કયું ખનિજ અતિ મહત્વનું છે? તો એ છે કોબાલ્ટ. આગળ વાત કરીએ કોડલીવર ઓઇલમાંથી મળતું ખનિજ શરીરમાં ઇન્સ્યુલિનના પ્રમાણ નિયમન સાથે સંકળાયેલું છે, તો એ છે ઝીંક. ઓકે, આગળ જોઈએ જીવાણુનું નામ બેક્ટેરિયા કયા વૈજ્ઞાનિકે આપેલું હતું? તો એ વૈજ્ઞાનિક છે એરેનબર્ગ. એરેનબર્ગ તમને ઘણી જગ્યાએ સાંભળ્યું હશે લ્યુવેન હોક, પરંતુ એ આવતું નથી. ઓકે, આ એક ઓથેન્ટિક ડેટા છે. ત્યારબાદ વાત કરીએ ઓઝોટોબેક્ટર, એસ્પાઇરિલ, કોલોસ્ટ્રીડિયમ વગેરે બેક્ટેરિયાઓ જમીનમાં હવામાંના કયા વાયુનું સ્થાપન કરીને તેનું ફળદ્રુપ બનાવે છે? તો એ નાઇટ્રોજનનું સ્થાપન કરીને એને ફળદ્રુપ બનાવે છે. ઓકે, આપણને ખ્યાલ છે કે વનસ્પતિ જે ઉછેરાય છે, મતલબ કે કોઈ પણ છોડ છે, એની વૃદ્ધિ માટે નાઇટ્રોજન એક અગત્યનું છે, પરંતુ વનસ્પતિ છે એ હવામાનનો જે 78% નાઇટ્રોજન રહેલો છે, ઓકે, એનો સીધે સીધો ઉપયોગ કરી શકતું નથી. ઓકે, તો એના માટે અલગથી એક નાઇટ્રોજન સાયકલ આવે છે, એ આપણે અભ્યાસ કરવો પડે. જો તમારે વધારે જાતે ડિટેલ શોધવી હોય તો ધોરણ 9ની ઓકે સાયન્સની જે બુક છે એમાં લગભગ 14મું ચેપ્ટર આપેલું છે, જેમાં આપણને નાઇટ્રોજન સાયકલ, કાર્બન સાયકલ, ઓક્સિજન સાયકલ, ઓઝોન લેયર આ બધાની માહિતી મળી રહેશે. ઓકે, તો આ હતા આજના દિવસના રિલેટેડ કેટલાક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. જો વિડીયો પસંદ પડ્યો હોય તો સૌ પ્રથમ એને લાઇક કરી લેજો. તમારા કોઈ બીજા પ્રતિભાવ હોય તો એને નીચે કોમેન્ટ બોક્સમાં શેર કરી શકો છો. અને હજુ સુધી જો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌ પ્રથમ એને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં દેખાતા બેલ આઇકોનને ક્લિક કરી લેજો, જેથી જ્યારે પણ નવા વિડીયો અપલોડ કરું કે તરત જ એની નોટિફિકેશન આપણને મળી રહે.